તમારો શોખ થઈ જાય, તમે કઈક કરી છૂટો, તમારા મા બાપ માટે કરો, એ લોકોનું જિંદગી સુધારો. તમે આટલા બધા જુવાન જો છોકરાઓ છો, મેં નારાયણભાઈને ઘણા ટાઈમ પહેલા કીધું હતું કે મને 10-15-20-25 છોકરા એવા આપો કે જેને મહેનત કરવી હોય, જેને કંઈક બનવું હોય, જેને કંઈક કરવું હોય. હું એ લોકોને આફ્રિકા લઈ જઈશ. મને છે, મને ખબર છે કે એ લોકો કંઈક કરી શકશે. અને મારી પાસે જો ગામના બીજા દુનિયાના 4,500-5,000 માણા કામ કરે તો પચા મારું માણા કામ કરે તો એમાં શું વાંધો છે કે નહીં? પણ આ પોસિબલ ત્યારે છે જ્યારે તમે જાગશો. આ જે વસ્તુ તમે આજે કરી એના માટે મને તમે તો બધા મારા મિત્રો અને ભાઈઓ કહેવાઓ, પણ આ બીજા બધા તો મારાથી ઉંમરમાં મોટા છે, એ તો મારા મા બાપ. આજે પણ મેં જોયા ઘણા કે જે મારા મા બાપ તુલ્ય છે, જેની પાસે હું મોટો થયો છું. હિન્દુ છે, મુસ્લિમ છે, બધા છે, એની પાસે મોટો થયો છું. મારી બા ધોવા જતા લુગડા હતા, સામે ઘાંચી રહેતા, એની મને મૂકી જતા હતા, એ મને ખવડાવતા, અને એની હું મોટો થતો. તો આપણે નાત જાતનો ભાવ ન રાખીએ. એક મને તમને એક્ઝામ્પલ